વિદ્યાલય દ્વારકામાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ક્રિયાત્મક પરીક્ષા છે તેનું પરીક્ષાલક્ષી પેપર સોલ્યુશન છે એના વિશે માહિતી મેળવશું ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી જે સામે ચોરસ બોક્સ આપ્યું છે એમાં એનો ક્રમ લખવાનો છે પેલું જોઈએમાં તો કે નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ પ્રાણી જ પેદાશ છે તો જવાબ આવશે ડી મધ બીજું સંપૂર્ણ આહાર કહે છે તો એમાં આવશે ડી દૂધ ત્રીજું છે નીચેના પૈકી કયા કુદરતી રેશા નથી તેમાં આવશે ડી એક્રેલિક ચોથું જોઈએ વિકલ્પ અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે તો એમાં આવશે જવાબમાં બી ઉપાણવું પાંચમો વિકલ્પ કયા પ્રકારની વનસ્પતિ છે જવાબ આવશે એ છોડ શરીર બનેલું છે જવાબમાં આવશે સી વલયોનું સાતમો વિકલ્પ વંદાને પગની કેટલી જોડ હોય છે જવાબ આવશે સી ત્રણ પ્રશ્ન નંબર એક બ વ્યાખ્યા આપો પહેલી વ્યાખ્યા છે માંસાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણી કેને કહેવાય તો જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણીઓ કે પ્રાણી જ પેદાશોનો ઉપયોગ કરે છે તેને માંસાહારી પ્રાણીઓ કહે છે બીજી વ્યાખ્યા છે પારદર્શક પદાર્થો તો જે પદાર્થોની આરપાર આપણે વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકીએ તેમને પારદર્શક પદાર્થો કહે છે ત્રીજી વ્યાખ્યા છે છોડ તો ઓછી ઊંચાઈ ધરાવતી અને લીલું તેમજ કુમળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિની છોડ કહેવાય ત્યારબાદ પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે રોટલી કયા અનાજમાંથી બને છે તો તમે બધા રોજ રોટલી ખાતા જશો તમને ખબર પણ હશે કે રોટલી છે એ ઘઉંમાંથી બને છે બીજો ખાટાફળોમાં કયો વિટામિન વધુ પ્રમાણમાં હોય છે તો જવાબમાં આવશે ખાટા ફળોમાં વિટામિન સી વધુ પ્રમાણમાં હોય છે ત્રીજો પ્રશ્ન રેશમના રેશા શામાંથી મળે છે જવાબ આવશે રેશમના કીડાના કોસેટામાંથી રેશમના રેશા મળે છે ચોથો પ્રશ્ન દહીંને વલોવીને શું મેળવી શકાય તો દહીંને વલોવીને તેમાંથી માખણ અને છાસ મેળવી શકાય છે પછી પાંચમો પ્રશ્ન વૃક્ષનું પ્રકાંડ કેવું હોય છે વૃક્ષનું પ્રકાંડ ઘણું મજબૂત જાડું અને બદામી રંગનું હોય છે છઠ્ઠો પ્રશ્ન પો ભાગોના નામ જણાવો તો પો બે ભાગો છે પરાગાશય અને તંતુ પ્રશ્ન નંબર બે બ તફાવતના બે બે મુદ્દા લખો પેલો તફાવત છે કાર્બોદિત અને ચરબી ત્યારબાદ બીજો તફાવત છે કાતણ અને વણાટ ત્યારબાદ ત્રીજો તફાવત છે છોડ અને ક્ષુપ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો એમાં પહેલો પ્રયોગ છે વનસ્પતિના પણ બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે તે સાબિત કરવું તો સૌથી પહેલાં એમાં આપણે લખીશું હેતુ હેતુમાં આવશે વનસ્પતિના પણનો બાષ્પુ દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે ત્યારબાદ આવશે સાધનો સાધનોમાં આપણે કુંડામાં ઉગાડેલો છોડ પોલિથિનને પારદર્શક કોથળી અને દોરી પછી છે આકૃતિ તમાર લોકોએ આકૃતિ દોરવાની છે પેન્સિલથી અને પછી એના નામ દર્શાવવાના છે ત્યારબાદ આવશે પદ્ધતિ પદ્ધતિ લખાઈ ગયા બાદ આવશે અવલોકન તો કે પોલિથિનની કોતળીના અંદરના ભાગમાં પાણીના ટીપાં જોવા મળે છે અને નિર્ણય આવશે કે વનસ્પતિના પરનો બાષ્પુસર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે બહાર કાઢે છે ત્રીજો પ્રયોગ છે મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવું સાધન સામગ્રીમાં આવશે બીકર પાણી મીઠું ત્રિપાઈ તારની જાળી અને પછી આવશે સાધન સામગ્રી બાદ આકૃતિ મીઠાનું દ્રાવણ છે તારની જાળી છે ત્રિપાઈ છે અને બંશન બર્નર ત્યારબાદ આવશે પદ્ધતિ પદ્ધતિમાં એક થી પાંચ મુદ્દા આપેલા છે પદ્ધતિ લખાઈ ગયા બાદ પ્રયોગમાં આવશે અવલોકન અવલોકન છે બીકરમાં સફેદ રંગના અવશેષો છે છે જે આ અવશેષ એને મીઠું છે અને નિર્ણય આવશે કે બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવી શકાય છે મીઠાનું દ્રાવણ એટલે કે આપણે પાણીની અંદર મીઠું છે એ ઓગાળી દઈએ પછી જે પાણી બને એને મીઠાનું દ્રાવણ કહેવાય એટલે તમે એક વખત પાણીમાં મીઠું ઓગાળી લ્યો ત્યારબાદ મીઠું અને જો પાણી બંને અલગ કરવા હોય તો આ બાષ્પીભવનની રીતનો ઉપયોગ થાય છે એના દ્વારા આપણે મીઠું અને પાણી બંને અલગ કરી શકીએ છીએ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ બ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો એમાં પેલું છે આપણે સમતોલ આહાર લેવો જોઈએ ત્યારબાદ બીજો પ્રશ્ન છે પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે અને ત્રીજો પ્રશ્ન છે બિલાડી મિશ્રાહારી પ્રાણી છે મિશ્રાહારી એટલે કે જે પ્રાણીઓ શાકાહારી જે લોકો ખોરાક ખાય છે એ અને માંસાહારી ખોરાક ખાય છે એ બંને ખાતા હોય એને મિશ્રાહારી કહેવાય તો બિલાડી છે એને મિશ્રાહારી પ્રાણી કહે છે એનું આપણે કારણ આપવાનું છે ત્યારબાદ હવે આપણે જોશું પ્રશ્ન નંબર ચાર અ નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર લખો આપણે વિસ્તૃતથી થોડો આ પ્રશ્નના જવાબ લખવાનો છે પહેલો પ્રશ્ન છે યોગ કરવાથી થતા ફાયદાઓ જણાવો એટલે કે આપણે રોજ યોગ કરીએ તો આપણે શું ફાયદો થાય એ ફાયદા આપણે લખવાના છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે ક્ષણના છોડમાંથી શણના રેશા કેવી રીતે મેળવવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર બ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે વસ્તુઓના જૂથ કયા કયા ગુણધર્મને આધારે પાડવામાં આવે છે બીજો પ્રશ્ન છે પ્રોટીનની અગત્ય જણાવો આપણા શરીરમાં પ્રોટીન છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે એના વિશે આપણે લખવાનું છે એનો જવાબ જોશું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કાતું એટલે શું તેના વિશે ટૂંકમાં લખો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે ઉપણવું એટલે શું તે ક્યારે વપરાય છે એટલે ઉપણવા વિશે લખવાનું છે અને એ પદ્ધતિનો આપણે કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ એના વિશે જવાબમાં લખવાનું છે તો સૌથી પહેલાં આપણે ઉપણવું એટલે શું એનું વ્યાખ્યા આપેલી છે એના વિશે લખેલું છે અને ત્યારબાદ નીચે એનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે એ લખેલું છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે દૂધમાંથી દહીં કેવી રીતે બનાવવામાં આવે છે એટલે આપણે દૂધ હોય છે એમાં દહીં છે એ કઈ રીતે બનાવીએ છીએ એની આખી પદ્ધતિ લખવાની છે ત્યારબાદ વનસ્પતિના પર્ણનો રંગ શા માટે લીલો હોય છે એ સુકામનેના પાંદડા લીલા કલરના હોય છે એના વિશે લખવાનું છે ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર પાંચ પ વર્ગીકરણ કરો એના વિશે માહિતી મેળવશું તેમાં આપણે નીચેની વનસ્પતિઓનું છોડ ક્ષુભ અને વૃક્ષ આ ત્રણમાં વર્ગીકરણ કરવાનું છે તો ઝાસુ તુલસી લીમડો કરેણ આંબો મકાઈ મહેંદી બારમાસી આ જે નામ આપ્યા છે એનું આપણે છોડ ક્ષુપ અને વૃક્ષ ત્રણમાં વર્ગીકરણ કરવાનું છે તો જાસુ છે ક્ષુપમાં આવશે તુલસી છોડમાં આવશે લીમડો વૃક્ષમાં આવશે કરેણ ક્ષુપમાં આવશે આંબો વૃક્ષમાં આવશે મકાઈ છોડમાં આવશે મહેંદી ક્ષુપમાં આવશે અને બાર માસી છે એ છોડમાં આવશે તો આ હતું ત્રણ વર્ગીકરણ છોડ ક્ષુપ અને વૃક્ષમાં ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવું પેલું છે ધાતુ ચમક ધરાવે છે તો આ વિધાન કેવું છે સાચું તેની પાસે રાઈટને નિશાની કરશું બીજું જે રોટલી શેકવી એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે તો આ વિધાન પણ કેવું છે સાચું તેની પાસે પણ રાઈટની નિશાની કરશું તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ છનું પરીક્ષાલક્ષી પેપર સોલ્યુશન ઓલ ધ બેસ્ટ અસ્તુ